નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દી મિરર ન્યૂઝ. હું છું પાયલ માંભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર સીમરથી. સીમર ખાતે આજરોજ શ્રી જગજીવન બાપુના આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન થયું. હજારો ભાવિ ભક્તોએ લોકમેળાને માણ્યો હતો અને દર્શન કર્યા હતા અને રાત દિવસ 24 કલાક આ મેળાની અંદર આસપાસના અનેક ગામોમાંથી ભાવિ ભક્ત શ્રી જગજીવન બાપુની પાલખી લઈ હાજરી આપે છે. આ તકે મેળાની અંદર માજી સૈનિકો તેમજ નવાબંદર પોલીસ સ્ટેશન સ્ટાફ અને ઉના પોલીસ સ્ટેશન સ્ટાફના પોલીસ અધિકારીઓએ 24 કલાક ખડે પગે ઉભા રહી લોકોની સુરક્ષા પૂરી પાડી હતી. પોલીસ જવાનો અને માજી સૈનિકોની પ્રશંસા ખૂબ જ બિરદાવા લાયક જોવા મળી હતી. કોઈ પણ પ્રકારની અન્ય ઘટનાઓ અને ટ્રાફિકની સમસ્યા ન બને તે માટે પોલીસ જવાનો દ્વારા સતત પ્રયત્નો થતા જોવા મળ્યા હતા. સોરઠના ગરવાજોગી પરમ પૂજ્ય સંત શ્રી જગજીવન બાપુનો જન્મોત્સવ 2023 પૂજ્ય બાપુના શુભ જન્મ સ્થળે સિમદરધામ ઉના ગીર સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં અમરેલી અને ગીર સોમનાથ દીવકેન્દ્ર અને અરબી સમુદ્ર કિનારે સિમરધામ ખાતે વિવિધ કાર્યક્રમો અને ઉજવણીનું ભવ્ય આયોજન. પરમ પૂજ્ય સંત શ્રી જગજીવન બાપુનો જન્મોત્સવ ભવ્ય ઉજવણી સિમરધામ ખાતે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જગજીવન બાપુનું જન્મસ્થળ હોય તેથી આજરોજ તારીખ 17 અને 18 ડિસેમ્બર 2023ના રોજ વિવિધ કાર્યક્રમો અને જન્મોત્સવની ઉજવણી તેમજ દિવાળીની જેમ દરેક સદગુરુ ભક્તોને ત્યાં દેશ વિદેશમાં દીવડા પ્રગટાવી અને ઉજવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સિમરધામમાં અનેક ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ઉદ્ઘાટનો તેમજ મંદિરો શણગારવામાં આવ્યા છે. એક ખૂબ મોટો લોકમેળો અહીં યોજાઈ રહ્યો છે જેની મજા આબાલ વૃદ્ધ માણે છે ત્યારે એની એક ટૂંકમાં વિગત આપીને રજૂ કરીએ છીએ. ચાલો માણીએ સોરઠના ગરવાજોગી પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠા સદગુરુ ભગવાન શ્રી જગજીવન બાપુ એટલે કે સ્થાનિક ગ્રામીણ નામ શ્રી જગલા બાપા કે જેઓ પૂજ્ય ગુરુદત્તાત્રેય ભગવાનના પરમ ભક્ત હતા. જેઓએ આ ભૂમિ પર અને દેશ વિદેશમાં વિચરણ કરીને અનેક લોકોને આધ્યાત્મ પરચો બોધ આપ્યો છે. તેમજ પૂજ્ય બાપુએ સૌને રોગમુક્ત સુખી કાર્ય કર્યા છે. વેદવાંચન, જ્ઞાતિ જાતિના ભેદભાવ રહિત જીવન જીવવાનું અમૂલ્ય ભાથું વગેરે સંસ્કૃતિનું જ્ઞાન પીરસ્યું છે. તેવા ભારત વર્ષના તત્વજ્ઞાન જ્ઞાની પુરુષોમાં પૂજ્ય જગજીવન બાપુ યોગી તરીકે તપસ્વી તેમજ ઋષિમુનિઓ વિદ્વાનોના શિરો માન્ય રહ્યા છે. પૂજ્ય બાપુ આપણને આ ભૂમિ પર પ્રાપ્ત થયા છે જે એક આપણે ભક્તો માટે ગૌરવપૂર્ણ પ્રસંગ ગણાય. કેમ કે આપણને કૃષ્ણ ભક્તિ, મહારાણી મીરાબાઈની ભક્તિ, પરમ વૈષ્ણવ ભક્ત શ્રી નરસિંહ મહેતાની ભક્તિ, રામકૃષ્ણ જેવી પરમહંસ ભક્તિ પણ પૂજ્ય બાપુએ જ વર્ષમાં આપી છે. આ સંત ભૂમિમાં આપણને જન્મ દીધો છે, ગુરુ કૃપા પ્રસાદી છે, જેથી પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુદેવ શ્રી જગજીવન બાપુ આપણા જ્ઞાની ગુરુ તેમજ સમૂહના કલ્યાણ અર્થે પોતાની જન્મભૂમિમાં સિમરધામ ખાતે જ્ઞાન મંદિરે આજે આ બાબતની એક અનેરી ચેતનાને વંદન કરવા સૌ કૃપા ભક્તો ભેળા થઈને પૂજ્ય બાપુની સાધના આરાધના ભક્તિ તેમજ જન્મોત્સવ મનાવી રહ્યા છે. દેશ વિદેશમાંથી સાધુ સંતો મહંતો અને ભક્તો પધારે છે. ભજન અને ભોજન અહીંનો અનેરો ઉત્સવ છે. ભક્તો દ્વારા પૂજ્ય જગલા બાપાની પાલખીઓ આવે છે, તેનો લાહો લેવા આપ સૌને પધારવા સીમર જ્ઞાન મંદિર તરફથી હાર્દિક નિમંત્રણ પણ છે. સંવાદદાતા જય સાખર, દીવ મિરર ન્યૂઝ, ઉના. સદગુરુ ભગવાન ની જય. હું સીમર જગજીવન બાપુ સેવાશ્રમના એક સેવક તરીકે, ટ્રસ્ટી તરીકે સમગ્ર લોકોને અમારા સિમર ધામના ઉત્સવ વિશેની માહિતી આપવા માગું છું. સિમર ધામ જગજીવન બાપુનો સેવાશ્રમ મંદિર, જગજીવન બાપુનો જન્મ જયંતિ મહોત્સવ 2 દિવસનો આજે શરૂ થાય છે. આજ સાંજે ગામે ગામેથી પાલખીઓ અસંખ્ય લોકો સાથે રાસ ગરબા રમતા રમતા સિમરધામમાં પધારશે અને ત્યાં એનો ભવ્ય સ્વાગત થશે, સામૈય થશે. આખી રાત ભોજન વ્યવસ્થા ચાલુ છે. આખી રાત ભજન, ધૂન, રાસ, ગરબા અને અનેક કાર્યક્રમો સંતો મહંતોની હાજરીમાં ઉજવાશે. તેમજ દબારી સમાજના ભાઈઓ દ્વારા એક કાર્યક્રમ મૂકવામાં આવશે જે માતાજીના ભજનો ગાય છે એ રજૂ થશે. સવારના 8:30 વાગે ગુરુપૂજન, ચરણ પાદુકા પૂજન બાદ તમામ સંતોના ટ્રેક્ટર, ભક્તો, સમુદાય, બધી પાલખીઓ
સ્નાન કરીને ભક્ત સમુદાય સાથે દરિયા કિનારે સમુદ્ર કિનારે બધા ભક્તો હજારોની સંખ્યામાં બાપુની પાલકી સાથે ત્યાં બાપુના ચરણબાદુકાને અભિષેક કરાવી અને ત્યારબાદ હજારો માણસોને પ્રસાદ લેવડાવવામાં આવશે. આ પ્રસંગને ઉજ્જવળ બનાવવા અમારા સિમર આશ્રમના ગાદીપતિ હિંમતજીવન બાપુ, જે એક સૌમ્ય એકદમ ઊંચી કક્ષાએ ત્યાગ જ્ઞાન વૈરાગ્યની ભૂમિકા ભજવી રહ્યા છે અને તમામ ભક્તોને આ એક સારું એવું ઉત્સવનું માધ્યમ પૂરું પાડી રહ્યા છે, એ ઉત્સવને ઉજ્જવળ બનાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે અમારા ગામના શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય, જે જિલ્લા પંચાયતના સભ્ય છે, સદસ્ય છે, ભૂતકાળમાં તેઓ કારોબારી ચેરમેન હતા અને ખૂબ જ રાજકીય ક્ષેત્રે ઊંચું સ્થાન ધરાવે છે, તેમની પણ મહેનત જહેમત ખૂબ છે. આજે આખા તાલુકાની પ્રજા આમાં ઇન્વોલ્વ છે, ગામે ગામેથી મુંબઈથી દરેક જગ્યાએથી ભક્તો આવ્યા છે અને આ ઉત્સવને ખૂબ જ ઉજ્જવળ બનાવવા સારો એવો અથાગ પ્રયત્ન બધા કરી રહ્યા છે અને ખૂબ આનંદ લઈ રહ્યા છે. સદગુરુ ભગવાનની જય. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.